માન અપમાનમાં એકતા. હવે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના મંડળના સાધુ તરીકે ઓળખાતા. સંત મંડળ સાથે ફરતા ફરતા યોગીજી મહારાજ એક વખત કેરિયા ગામે પધાર્યા. ગામમાં આવી મંદિરમાં ઉતારો કર્યો. કેટલાક દ્વેષી સાધુઓને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજના સંતો મંદિરમાં ઉતર્યા છે. તે દિવસે યોગીજી મહારાજને ઉપવાસ હતો. બધા સંતો બપોરના આરામ કરતા હતા. એકલા યોગીજી મહારાજ મંદિરમાં જાગે. એવામાં કેટલાક દ્વેષી સાધુઓ મંદિરમાં આવ્યા. મંદિરમાં આવીને તેમણે સાધુઓના કપડા અને પોટલા ફગાવી દીધા, પાણીના માટલા ફોડી નાખ્યા. યોગીજી મહારાજ તો સૌથી નાના, તેમણે બાવડું પકડીને ધક્કો મારીને મંદિરની બહાર કાઢ્યા. રોઈ લે તારા ગુણાતીતનું તને છોડાવવા આવશે, એમ કહી સાધુ ભગવત સ્વરૂપ દાસજીને જાળી સાથે અફાળ્યા. બીજા એક સાધુને ખૂણામાં લઈ જઈને પછાડ્યા, તો કોઈને મુઠ્ઠીથી માર માર્યો, તો વળી વિજ્ઞાનદાસ સ્વામીને જાળીની અંદર પૂરી દીધા. એટલામાં તો ગામના હરિભક્તોને ખબર પડી. તેઓ લાકડીઓ લઈને આવ્યા. પેલા દ્વેષી સાધુઓને ધમકી આપી વાતાવરણ શાંત કર્યું. આ પ્રમાણે અક્ષર પુરુષોત્તમના વિરોધી સાધુઓએ ગાળો દીધી, અપમાન કર્યું, માર માર્યો, તો પણ યોગીજી મહારાજ અને સંતો કાંઈ બોલ્યા નહીં. હસ્તે મોઢે સહન કરી લીધું. કેટલી નમ્રતા, કેવી સાધુતા! માન અપમાનમાં એકતા, સુખ દુઃખમાં સમભાવ, આ સૂત્ર સૌએ શીખવું.